જો સૌથી મોટો એક અનુભવ હોય તો મને એ થયેલો છે કે જ્યારે શુદ્ધ ઉપયોગ ના હોય, હું શુદ્ધાત્મા કે બરોબર ગોઠવણી ના હોય, ત્યારે પ્રકૃતિનું ચલણ હોય, એ એકલા હોય કે અરસપરસના વ્યવહારમાં હોય. અમે બરાબર. આપતા પુત્રોએ પણ જોયું કે જ્યારે શુદ્ધ ઉપયોગની કે શુદ્ધાત્માની પ્રાર્થના કે ગોઠવણી ના હોય, ત્યારે પ્રકૃતિથી પ્રકૃતિનું બધું ડીલિંગ થઈ જાય. રમડતા ચાલે, જે શબ્દ વાપરો, અને એમાં દોષ થયા વગર રહે જ નહીં. કારણ કે તમારે શુદ્ધાત્માની ગેરહાજરી એટલે પ્રકૃતિ બધું ભાગ ભજવે, એટલે પહેલામાં પહેલું તો અણસમજણ પહેલા બી મને આ વસ્તુ બહુ જ સ્ટ્રાઇકિંગ થયેલી છે કે શુદ્ધ ઉપયોગ ના હોય તો પ્રકૃતિ ચડી બેઠા વગર રહે નહીં, જેવી હોય એવી. શાંત હોય તો શાંતિથી ચડી બેસે ને, ધગમગ્યા વાળી તો, પણ પ્રકૃતિનું ચલણ એટલે ભૂલ, પૂતગલબાજી જેને કહેવાય છે. રાઈટ અચ્છા, રાઈટ. પછી સેકન્ડરીલી પ્રકૃતિ જે વર્તે છે એમાં સૂક્ષ્મ દોષોની વાત બિલકુલ સાચી, પણ એ બધું ઉભેલું છે શાની ઉપર? દાદા કહ્યું તો કે જ્ઞાન એ જ છેલ્લી વાત છે. તો કે હવે જ્ઞાન તો મૂળ જ્ઞાન હું શુદ્ધાત્મા, તો કે ના એ તો બરોબર, પણ રિલેટિવ જે જ્ઞાન થી તમે લઈને આયેલા ને આજે જે વર્તી રહ્યા છો, પ્રકૃતિ જે વર્તી રહી છે, પ્રકૃતિ છેવટે શું છે? બંડલ ઓફ બિલીફ્સ, બિલીફ્સ બેઝ ઓન વોટ એવર યુ હેવ કેરીડ એઝ અન્ડરસ્ટેન્ડિંગ, સેમ રાઈટ. પાસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ જે કરું, તો કે છે એને જ હું આજે અણસમજણ કહું છું, કે જે જ્ઞાનને સુસંગત નથી, જે ઇટર્નલ અન્ડરસ્ટેન્ડિંગની એલાઇન્ડ કે હાર્મનીમાં નથી. હવે રિલેટિવ અન્ડરસ્ટેન્ડિંગ મને એવું કહે છે કે આણે આમ કર્યું કે આણે આમ કર્યું, નોટ નેસેસરીલી દોષિત જોઉં, પણ કરતા તો જોઉં જ છું ને, કે આણે ધ્યાનથી કર્યું ને આણે ધ્યાનથી ના કર્યું, કે આણે બહુ સરસ કર્યું કે આણે જો એવી ધ્યાન કેર ના લીધી, કરતા જોઉં એ મારી ભૂલ જ છે ને. કારણ કે જ્ઞાન તો એવું કહે છે હું કરું છું તે કરે છે ને તેઓ કરે છે, ભ્રાંતિ છે. પણ એ સેન્ટેન્સ મને બહુ સારું લાગ્યું છે, પણ આખો દિવસમાં મારે વપરાય કેટલો વખત? તો કે ભાગ્યે જ કોક વાર, બાકી તો કરતા તો દેખાય છે, દોષિત કદાચ ના જોઉં ચલો, પણ કરતા તો જોઉં જ છું ને. વૈશાલી બેને બહુ સરસ રસોઈ બનાવી, અરે વાહ, તો કરતા જોયા એને કે વ્યવસ્થિત ને કરતા જોયું, એટલે વિજ્ઞાનનો છેદ ઉડી ગયો. તો કે અણસમજણ એટલે કે જ્ઞાન એટલે કે ની કચાશ, એ મોટામાં મોટું સૂક્ષ્મ દોષનો આધાર છે એવું મને લાગે છે. પછી એના બધા સબ ડિવિઝન્સ જે થાય, અભિપ્રાય થાય, નોંધો થાય, ના થાય, તે થાય, પણ એ બધાના મૂળિયામાં શું છે? નોંધ ક્યારે લઈશું? તો કે વૈશાલી બેન આમ કરેલું એવું જોઈશ ત્યાર પછી નોંધ લઈશ ને, કરતા જોયા વગર થોડું નોંધ લેવાનો છું. એટલે કે છે કે અણસમજણ, સમજણની કચાશ. હવે ભોગવેની ભૂલ કીધું, ભોગવેની ભૂલ બધા મહાત્મા મોટા ભાગે સંજોગથી સમજે છે ને, નિમિત્તથી, સામુ નિમિત્ત મળ્યું એનાથી સમજે છે. મને એવું સમજાયું કે સંજોગને નિમિત્તની જગ્યાએ છે એ ભોગવટો ના આપી શકે, અનલેસ મારી સમજણ ખોટી હોય તો જ ભોગવટો આવે મારા ભાગમાં. કરેક્ટ. જો મારી સમજણ સવળી હોય તો એ કોઈ ભોગવટો મને ના આપી શકે, મને કમાણી કરાઈ જાય. ગજેશ સુકુમારને પહેલાં પાઘડી બાંધી તો મોક્ષે ચાલી ગયા, એને ખોટ સફરિંગ ના આવ્યું, પણ મોક્ષે ગયા, સીધા સિદ્ધ ક્ષેત્રમાં પહોંચી ગયા. એટલે કે નોટ આઉટર બટ ઇનર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, હું અંદર કઈ દ્રષ્ટિ વપરાઈ રહી છે. તો કે રિયલ દ્રષ્ટિ તો છે મારી પાસે, પણ પ્રકૃતિમાં જે વપરાતી દ્રષ્ટિ છે, જે તે પ્રસંગમાં, જે તે સમયે, જે તે ટાઈમે, દેટ ઇઝ વોટ આઈ નીડ ટુ લુક એટ, કે ભાઈ એ આજના જ્ઞાન પ્રમાણે છે કે મારી પ્રકૃતિક માન્યતા પ્રમાણે છે. અને પ્રકૃતિક માન્યતામાં જાગૃતિ ના મૂકું તો પછી તો પ્રકૃતિને બળ મળવાનું જ છે, તો પછી જે માન્યતા હશે એના પ્રમાણે પ્રકૃતિ વર્તશે, કૂદશે, જે ગણો તે. સો મને એવું સમજાય છે કે સૂક્ષ્મ દોષોનો મૂળ આધાર આપણી, એટલે ચંદ્રકાંતભાઈ એક પત્ર નિશ્ચયમાં લખેલું છે કે દાદા તમે મૂળ બ્લન્ડર તોડી આપ્યું, પછી આપના જ્ઞાનના પ્રકાશમાં રોજે અસંખ્ય ભૂલો ચંદ્રકાંતની પ્રકૃતિની તૂટતી દેખાય છે, અને માન્યતા સ્વરૂપે ગણો, અન્ડરસ્ટેન્ડિંગ સ્વરૂપે ગણો, જે ગણો, પછી આપણે સ્વાભાવિક છે કે આપણે જોતા હોય છે કે ભાઈ મતભેદ, ચાલો મતભેદ એ શું છે? હવે આપણે મહાત્મા મતભેદ સુધી તો જવા નથી દેતા, પણ વ્યૂ પોઈન્ટના ડિફરન્સ તો રહે જ ને, અને વ્યૂ પોઈન્ટના ડિફરન્સ અંદર કેમ રહે?
તો કે રહેવાના છે ડિફરન્સ ના, એટલે એને ડિફરન્સ સ્વરૂપે ના મને રહેવું જોઈએ, પણ પર્સપેક્ટિવ હોય. આજે હું જે સંજોગમાંથી આવ્યો, ભૂતના અને ભવિષ્યમાં જ્યાં જવાનો, મારું જે અંદરનું ચશ્મા દ્રવ્ય કર્મના અને ક્ષયોપશમ ડેવલપમેન્ટ, એ ને તમારા બધાનું જુદું જ હોય. બીજો શૈલેષ તો મિરર મારી સામે જ હોય. તો પછી વ્યૂ પોઈન્ટ્સ એટલે કે પર્સપેક્ટિવ અથવા દેખાય છે તો બધા જુદી જુદી જગ્યાએથી છે. દાદા ભગવાને એક બીજું સરસ સાયન્સ કીધું હતું, સ્પેસ જુદી છે માટે બધાના વિચાર અથવા થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ જુદી જ હોય. તો એક સ્પેસમાં તો કેવી રીતે બેસી શકવાના છે બધા? ઇવન મહાત્માઓ એક હોલમાં બેઠા હોય તો પણ બધાની સ્પેસ જુદી છે, માટે થોડો ઘણો તો ડિફરન્સ રહેવાનો જ છે. હવે ઇફ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ, જો મને આ સમજણ ના હોય તો હું મારું પકડીશ ને બીજા બીજાનું પકડશે, તો મતભેદ થયો એટલે કે રિલેટિવમાં ફસાયો. શું થયો? એટલે આપણે આ જાળામાંથી થોડુંક ઓછું થાય ને આપણું થોડું સરખું દેખાય, એટલે માટે મૂકીએ છીએ કે ભાઈ ખેંચ ક્યાં છે, પકડ ક્યાં છે, આગ્રહ ક્યાં છે, આડાઈ ક્યાં છે, એ મારે જોવું છે. પણ અલ્ટિમેટલી વસ્તુ આ છે કે હું શુદ્ધાત્મા તરીકે રિયલ નહીં પણ રિલેટિવમાં ક્યાંક પકડ્યું તો પકડાયા વગર રહેવાનો નથી. રિલેટિવ કોઈ પણ પ્રકારે હોય, એ આગ્રહ સ્વરૂપે હોય, ખેંચ સ્વરૂપે હોય, પકડ સ્વરૂપે હોય, મારી વાત સાચી છે સ્વરૂપે હોય, પોતાપણા સ્વરૂપે હોય, ચારિત્ર મૂળ કંઈ પણ હોય, પણ એ રિલેટિવ છે. એટલે એ રિલેટિવને મારે ઓળખવું છે કે જ્યાં મારું શુદ્ધાત્માનો શુદ્ધ ઉપયોગ, અને ખાસ તો અંદરની મુક્તિ ચૂકનો અનુભવ આવરાય છે. શું થાય છે તે વખત આપણે જોઈશું તો અંદર મુક્તતા નહીં રહે, આપણે સ્ટક થશું ક્યાંક ને ક્યાંક, અને સ્ટક થઈએ છીએ અંતસ્કરણ જોડે. એટલે મોટામાં મોટી બીજી જો ભૂલ હોય તો અંતસ્કરણ જોડે તન્મયાકાર થવું, એ બીજી ભૂલ મોટી. અંતસ્કરણમાં ઊભા થતા પરિણામને માને થાય છે માનવું, એ મોટી ભૂલ છે. વેરી ગુડ, બહુ સરસ શૈલેષાજી. ઓકે, હવે ટાઈમ થઈ ગયો છે.